દાદાજી બેબી થાય ઘણી આવી આપણે દેવીની મશીની લઈ જાહે પછી આપણી દેવીને કોણ જમાડશે હાલે કે સિલુકીઓ થવા માલીનો તાવો આપણી દેવીને જમાડી લઈ શું ઇતિહાસ છે ભાઈ ધનીઓ બજાણીઓ ઉડણ છે પાખડીયું ના તાર માંડ્યા ઉડી અને જાતો હોય ક્યાં નાની ભર્યો આમ ભાઈ કે જોયો તો નથી કોઈ નતું નહી માં નહી બાપ નહી કાકા નહી ભાઈ અમારી દીવી નો મારી ગુરુમો વિહરી મારી સિદ્ધુની મેરડી નો કાવો કરી છે નાની ભળિયા સામે જોવે ભળિયો નાની સામે ત્યાં જોયું
સાર આખું ના મેરા થયા અને આખું ની પાપડ ના ખૂણે ત્યાં આહુડા નો ટીપુ અને સો મહિના થયા બેટા અને બોલી ચલાવી ગયા તારો એકો ગાડુ લઈ દીકરો નાખી દીધું બોલી બેટા તું તો ઈ ધોહરું ત્યાં નાખી ને હુકાઈ જાય ને ધોહરું તો કેટલા વર્ષો બોલી ચલાવડી ના કાંઠે મૂકીને આવ્યો હતો પણ હું નાની આ ભણિયાની દીવી વિહરી બોલું છું ચા અને બેટા ઈ ભૂકાઈ ગયેલા ધોહરાનો જો એ જો ધોહરીઓ મોટલો નો કરું ને દીધું બેટા નાની આ ભણિયાની દીવીને ઘણાય ને એમ થતું છે કે આ વાતો હાસી છે કોક જઈએ ને જોઈ આવજો આઈ જઈ બેઠી છે મારી મને લાવાલી મારી મી હોતો મે મળી જાય બેઠી મારી લા નાની આ ભડિયાના પગમાં લાકડી પડે ને દનો પડી ગયો ધનિયો બજાણીઓ પગમાં અમારી દીદી તને નો ઓળખી ત્યાં તો આ દીવી છે ધરમ કેને ધરમ કેને કહેવાય એના હામી તમે ભરાવો જો રહી લ્યો ને તો કીડીના પગે રજે છે ને એટલી એ નો જવા એના હામે જો તમે પાવર કરો ને તો કીડીના પગે રજે દે એટલી વાત હોય ને તોય ન જવા દે અને એની પાસે જો શરણાગતિ સ્વીકારો અને હાથ જોડી અને માથું નમાવો અને દોસડા જો લાખો ગુના હોય જો વેતા વેરમાં ન જવા દે ને આમાં ઘણાય ને એમ થાય કે આપણે ગુના સાના ગુના કરી અહીંયા ક્યાં કોઈ જોવે છે એનો જો અવાજ દેવી સાંભળી જતી હોય અને આપણે રાયણ ઉપાડી ગોકા હા પાડી નો હા ભરતી હોય શું દેવીમાં ફેર છે દેવીમાં ફેર નથી લખી ના કરુણાની મૂર્તિ તૈયાર આવી ગઈ ક્ષમા મારા ધનિયા
જેના માથે કારજાર વતરાળ હતી પણ પૈકી લાગી ગયો તો દયાનો સાગર બની ગયો. હમા તને જાજી તમા બેટા માંગી લે. તે ધની આવી કીધું મારે મેં આજે રૂબરૂપ દેવી જોઈ છે. આમ જો કોઈ આ બોલ દે દેહાવર ફરી પીતો કે ધર્મ નથી જોઈ પણ આ જ જોયું છે. પણ બેટા આવું તું શું કામ કરે? આ ભુવાઓ સામે તું નાક છૂટા માટે દેવીની વસીલી લઈ શું કામ કીધું છે? મારી હા ભાઈ આજ તે મને માંગવાનું કીધું છે તે મને પૂછ્યું છે તો તને કહું હું લાગ એટલે માનું છું હું દેવીને માનતો સમય એક દી એવો હતો. પણ મારી બજાડાની માલી તો મારા લગ્ન થયા બજણી આઈ મારો વિવાહ થયા લગ્ન થયા વરો બે વર્ષ થયું ત્રણ વર્ષ થયા. પણ મારી નહીં દીકરી નહીં દીકરો દીકરી દીકરાનું સંસાર નું મને એમ થયું કે દીકરાની ખોટે લાભ બીજું માણા કરું મેં બીજી બજણી કરી મારી વરો બે વર પાંચ વરા ગયા મારી અહીંયા સંતાન નથી. આમ કરતા કરતા વાંગ્યા મેળા હાટું થઈ મારી પાસે વૈદા છે મંત્ર છે સંતર છે મારી સાધનાનો મેં ઉપયોગ કર્યો પણ એનેથી નહીં મારી અહીંયા પાણી બધાણો નહીં. પછી મેં નક્કી કર્યું કે જગતમાં હતો ખોટો છે દીકરા હાટું રોસ શેર માટી હાટું રોસ ને પણ હું તો નાની આ ભડિયાની દેવી સૌ સુરમોરી સીધુડી મેળવી સૌ દીકરો દઉં ને હાથ માંથી એકાદા ઘરે જો પારણું બતાવું તો ની સો બજણી નિહાકા નાખે એના નિહાતા છે ને નાની ભડિયેની દીવીની માંગથી જોવાય નહીં. પ્રજા એ નવ મહિના નવ દી થાય અને હાથ ની બાજણીઓની આ જો હાથ દીકરા ન દઉં ને તેને મને નાની ભડિયેની દીવીને ખૂબ લાગે છે. મેવડી સિવાય સિવાય નહીં મેવડી સિવાય એક ડગલું ભરાય નહીં ભરાય નહીં ભરાય નહીં
જેને મારી મેળડીના નામની પારસ મળી મળી પારસ મળી જેને મારી મેળડીના નામની પારસ મળી મળી એને રાજા 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 કરી એને ફેરવાય રાજા કરી એને ફેરવાય જો રૂઠી જાય તો આપી દે દીકરા એને રૂઠી જાય તો લઈ દે રાજા આ મેરડી છે અને દોસડા હું તો એ કહું છું અંધાઈની દીવીના બીજી ભાપજીના ગુના કરવા હારા કે નબો પણ હું એ કહું છું મેરડીનો કોઈ ગુનો ન કરતા એનો કોઈ સારો એના ભાઈ તો બે હાથ જોડજો કારણ આ મેરડી એ છે જો ભીજી જાય તો રાજા બનાવે રાજા 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 અને જો ખીજી જાય તો હાથમાં વાઘ તો લઈ એને ભીખ મગાવે એ ભીખ મગાવે લાડ લડાવું પણ કદાચ મારા રામ ના ઘર ના એને તેડા આવે